श्री कर्मयोग विद्या संकुल हबुकवड़ आयोजित ऑनलाइन विडियो लेक्चर ना माध्यम थी आपणे धोरण 10 गणित नो अभ्यास करता रहेला छीए, जेमा आपणे द्विघात समीकरण ना चौथा लेक्चर मा आप सर्वे विद्यार्थी मित्रों ने आवकारू छू। अत्यार सुधी मा आपणे द्विघात समीकरण कोने कहेवाय, द्विघात समीकरण छे के नहीं एनी शर्तो, त्यार पछी द्विघात समीकरणनो अवयवनी रीते उकेल अने साथे साथे कोई पण शाब्दिक रजूआत होय एनी गाणितिक रजूआत करीने द्विघात समीकरणनी रचना सुधीनो अभ्यास कर्यो छे। अत्यार सुधीमां आपणे अवयव पाड़ो ना 7 दाखला पूरा कर्या छे, 7 पछीनो 8मो दाखलो आपणे આજે જોઈએ છીએ। એક ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યાનો પ્રાર્થના ખંડ બનાવવાનો છે। જો આપને સ્ક્વેર ફૂટનું સ્ક્વેર મીટરમાં માપ આપેલું છે, રોબેનું ક્ષેત્રફળ પ્રાર્થના ખંડ બાંધવાનો છે, જેની લંબાઈ પહોળાઈના બમણા કરતા 1 મીટર વધારે। લંબાઈ જે છે એ પહોળાઈ આધારિત છે, પહોળાઈના બમણા કરતા 1 વધારે। એટલે પહેલા તમારે આપણે કીધું કે સલની પસંદગી, તો અહીંયા સલ તરીકે પહેલા તમારે પહોળાઈનું માપ લેવું પડશે અને ક્ષેત્રફળ આપણને આપેલું છે તે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપેલી રકમ પ્રમાણે આપણે જોઈ લઈએ આન્સર। લંબાઈ અને પહોળાઈ ગોતવાની છે, પણ લંબાઈ જે છે પહોળાઈ પર આધાર રાખે છે, એટલે પહેલા આપણે પહોળાઈ ધારશું। ધારો કે પ્રાર્થના ખંડ ની પહોળાઈ બરાબર x મીટર। હવે લંબાઈ કેવી છે? પહોળાઈના બમણા, એટલે x ના બમણા 2x, અને એના કરતા 1 વધારે છે, 2x + 1। જો ખાસ સમજજો, લંબાઈ પહોળાઈના બમણા કરતા 1 મીટર વધુ હોવાથી લંબાઈ પહોળાઈના બમણા એટલે 2x વત્તા 1, આ આપણને લંબાઈ મળી ગઈ। હવે એનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર 300 ચોરસ મીટર। હવે આના આધારે આપણે સમીકરણ બનાવવાનું છે, તો અહીંયા હું લખું છું કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આપણે ધોરણ 9 માં અથવા આમ ગણો છે ધોરણ 5 થી તમે ભણતા આવો છો, તો લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ। અહીંયા સમીકરણ કઈ રીતે બનશે? તો ક્ષેત્રફળ કેટલું છે? 300, લંબાઈ કેટલી મળી? તો કે 2x વત્તા 1, એને ગુણ્યા પહોળાઈ કેટલી મળી? x। તો આ બે નો ગુણાકાર લઈશું આપણે, તેથી 300 ઇક્વલ ટુ x, 2 એકા 2 અને x ગુણ્યા x, 2x નો વર્ગ વત્તા x એકા x, તેથી સમીકરણ બનશે 2x નો વર્ગ વત્તા x માઇનસ 300 ઇક્વલ ટુ 0। હવે મારે આના અવયવ પાડવાના છે, ન્યા ન દેખાય તો એ ઉપર લખી લઈએ આપણે, તેથી 2x વર્ગ વત્તા x માઇનસ 300 ઇક્વલ ટુ 0। 300 ને ફેર વાટલીએ માઇનસ થઈ ગયો। હવે જો 300 ના ભાગ પડીને મારે ખાલી 1 લાવવાનો છે, તો 300 કોની નજીકનો વર્ગ છે એ જોવું પડશે, એટલે એની આજુબાજુની સંખ્યા મને મળે, તો સોરી 300 અને 2 અહીંયા છે, એટલે 2 ના ભાગ પાડવા પડશે મારે, તો અહીંયા ભાગ પાડીએ 2 એકા 2, અને હવે 300 ના ભાગ પાડીને 1 લાવવાનો છે, તો 15 2 30, 1 નહીં મળે। 600 ના ભાગ સાથે લઈ લઈએ આપણે,
સસ્સોના ભાગ પાડવાના છે 300 સસ્સો કોનો વર્ગ છે તો આપણે જોઈએ કે સસ્સોની આજુબાજુની સંખ્યાનો તમે વર્ગ ગોતવા જાઓ તો 25 નો વર્ગ સસ્સો થાય 25 નો વર્ગ સસ્સો થાય 725 તો આ સંખ્યા 25 કરતા ઓછી એક નો ડિફરન્ટ લેવાનો છે તો 25 ગુણ્યા 24 આપણે કરીએ કેમ એક નો તફાવત લેવાનો છે એક સંખ્યા મેળવવાની છે તો 25 4 100 + 1 અને 25 4 100 + 1 25 2 50 ને 1 60 એટલે 600 આપણે મળી જશે 24 અને 25 આપણે આવ્યો પડશે અહીંયા તેથી 2x² + 25x + 300 = 0 જો અહીંયા જોઈ શકો છો કે 25 માંથી 24 ગયા એટલે 1 વધ્યો અને આ બે નો ગુણાકાર કરશો 600 આપણને મળશે એટલે આ રીતે હવે આ બે માંથી સામાન્ય કાઢવાના આ બે માંથી સામાન્ય કાઢવાના બંને માંથી બે સામાન્ય કાઢતા 2x એટલે વચ્ચે x - 12 અહીંયા બંને માંથી 25 સામાન્ય કાઢી લઈએ તો વચ્ચે x - 12 બે કાઉન્ટ સરખા જ મળશે નિશાની જોઈ લઈએ તો -± = 0 બે કાઉન્ટ પૈકી સમાન કાઉન્ટ લઈ લઈએ આપણે તો x - 12 અને બીજા કાઉન્ટમાં 2x + 25 = 0 હવે નિયમ પ્રમાણે બંને કાઉન્ટને આપણે સરખાવવાના છે તેથી x - 12 = 0 અથવા x 2x + 25 = 0 તેથી x = 12 અથવા x - 25 ના છેદમાં 2 હવે બે જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે મળ્યા જો અત્યાર સુધી આપણે જોતા હતા તો મળી જતું અહીંયા બે જવાબ મળ્યા બે પૈકી આપણે જોઈએ કે x છે એ શું છે તો કે x એ પહોળાઈ છે તો કોઈ પણ પ્રાર્થના ખંડની પહોળાઈ માઇનસમાં ન હોઈ શકે એટલે આપણે એક જવાબ નકારવાનો છે પ્રાર્થના ખંડની પહોળાઈ ઋણ ન મળે એટલે -25 ના છેદમાં 2 ન આવે તેથી x = 12 આ આપણો એક જવાબ મળ્યો કે ભાઈ પહોળાઈ જે છે એ આપણને 12 મીટર મળે છે હવે આપણે લંબાઈ ગોતવી હોય તો અહીંયા કિંમત મૂકવી પડશે અહીંયા લખું છું તમે જરાક અલગથી લખી લેજો લંબાઈ બરાબર 2x + 1 એટલે 2 કૌંસમાં 12 + 1 તો 12 2 24 ને 25 મીટર આ આપણી લંબાઈ મળી 25 × 12 કરો તો ફરી પાછા આપણે 300 મળી જશે આ રીતે આપણે આ દાખલાનો તાળો પણ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે પ્રથમ મારે એક સલ ધાડવાનો છે એના આધારે બીજી સલની કિંમત મારે શોધવાની છે અહીંયા આપણે સ્પષ્ટતા કરી છે કે લંબાઈ પહોળાઈના બમણા કરતા 1 મીટર વધારે છે જે લંબાઈ પહોળાઈ ઉપર આધાર રાખે છે પહોળાઈનું માપ ધાર્યા પછી તમે લંબાઈનું માપ મેળવી શકો નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ હવે નવમો દાખલો જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક તેવી બે
क्रमिक धन पूर्णांक संख्या मेळवो। जो संख्या क्रमिक लेवानी छे अने धन पूर्णांक लेवानी छे એટલે માઇનસ લેવાનો કોઈ સવાલ રહેતો નથી અને ક્રમિક લેવાની છે। દાખલા તરીકે તમે એક સંખ્યા 12 લીધી હોય તો બીજી સંખ્યા કઈ આવશે 13 એનો ગુણાકાર સરવાળો વર્ગોનો સરવાળો પાછો 365 થવો જોઈએ। તો અહીં આપણે ગણતરી શરૂ કરીએ પહેલા સમીકરણ બનાવીએ છીએ શાબ્દિક રૂપાંતરમાંથી। ધારો કે ધન धारो के एक धन क्रमिक संख्या बराबर x तेथी बीजी धन क्रमिक संख्या जो अहीं y नहीं आवे बीजी एटले x वत्ता एक ये संख्या पछी नहीं वर्गो नो सरवाड़ो 365 से तेथी पहली संख्या नो वर्ग એટલે શું આવશે x નો વર્ગ વત્તા બીજી સંખ્યા એટલે x વત્તા 1 નો વર્ગ બરાબર 2 નો સરવાળો 365। હવે મારે આ કૌંસના x વત્તા 1 નો સ્ક્વેર હોવાથી એના વર્ગના અવયવ પાડવા પડશે વિસ્તરણ કરવું પડશે તેથી નિયમ પ્રમાણે x વર્ગ વત્તા પહેલી સંખ્યાનો વર્ગ એટલે x વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી વત્તા બીજી નો વર્ગ બરાબર 365। જો આના પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી વત્તા બીજી નો વર્ગનો અવયવ પડશે તો xx એટલે 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 ઓછા 365 બરાબર 0। 365 ને ફેરવા એટલે માઇનસ થઈ ગયા કેમ કે મારે સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c ના ક્રમમાં ગોઠવવું પડે। તો હવે એનું મૂલ્ય આપણે આગળ વધારીએ તો 2x વર્ગ વત્તા 2x ઓછા 367 365 માંથી 1 ગયા એટલે માઇનસ વિધા 367 બરાબર 0। હવે બધાયમાં 2 2 કોમન નીકળશે એટલે 2 સામાન્ય કાઢી લઈએ તેથી x વર્ગ વત્તા x ઓછા 2 1 2 8 2 16 2 1 2 બરાબર 0। 182 ના ભાગ પાડી અને મારે 1 લાવવાનો છે તો અહીંયા પણ મેં તમને કીધું એમ કે 100 જ્યારે એક જ તફાવત લાવવાનો હોય ત્યારે હંમેશા મારે એ કોની નજીકનો વર્ગ છે એ જોવું પડશે। તો ફરી પાછું રૂપાંતર લઈએ કે ભાઈ 10 નો વર્ગ 100 11 નો 121 12 નો 144 13 નો 169 14 નો 197 તો 14 કરતા ઓછી કિંમત મળશે તો એક સંખ્યા 14 અને એક સંખ્યા 13 હોઈ શકે કેમ કે હવે જોઈએ આપણે સત્તા સાઈડમાં 14 ગુણ્યા 13 0 4 1 4 1 1 1 4 3 12 22 3 1 3 ને 1 4 182 મળી જશે એટલે 14 અને 13 આ સંખ્યા મળશે તેથી જો અહીંયા સંખ્યા ન હોય તો ડાયરેક્ટ અવયવ પડી દઈશું આપણે કે x વત્તા 14 અને x ઓછા 13 બરાબર 0। જો પ્લસ માઇનસ કરીએ તો એ પ્લસ થશે પછી નહીતર સંખ્યા નહીં મળે પ્લસ માઇનસ માઇનસ અને 14 માંથી 1 13 ગયા એટલે એક મોટાની નિશાની તેથી બે કૌંસ સરખાવતા x પ્લસ 14 બરાબર 0 અથવા x માઇનસ 13 બરાબર 0। હવે ત્યાર પછી તેથી x બરાબર માઇનસ 14 અથવા x બરાબર 13 જો અહીંયા પણ આપણે બે જવાબ મળ્યા છે એક માઇનસ 14 અને એક 13 પણ આપેલી સંખ્યા કેવી છે ધન પૂર્ણાંક છે એટલે આપણે ઋણ સંખ્યા લઈ શકતા નથી સોરી ઋણ સંખ્યા લઈ શકતા નથી ન હતા કેવું તમારે એટલે કે ધન પૂર્ણાંક હોવાથી x નોટ ઇક્વલ ટુ માઇનસ તમે ઋણ સંખ્યા લઈ શકતા નથી કેમ કે ઋણ નો વર્ગ તો પાછો મળી જશે જવાબ પણ આપણે ઋણ સંખ્યા લઈ શકતા નથી તેથી
एक्स बराबर तेर आ एक संख्या मिली गई और बीजी संख्या मारे कई रीते लेवानी छे तेथी बीजी संख्या बराबर एक्स वत्ता ए बराबर तेर वत्ता ए बराबर चौद जवाब साचो विद्यार्थी मित्रों अपने चकासी सकिए कि मारो जवाब साचो छे के खोटो छे એટલે આપણે જાતે એની ગણતરી કરી શકીએ છીએ. નેક્સ્ટ દસમો દાખલો આપણે જોઈએ. જો આમાં હજી તમારે જોવાનું છે કોઈ પણ એક સંખ્યા ધાર્યા પછી બીજી સંખ્યા હંમેશા પહેલી સંખ્યા ઉપર આધાર રાખશે. કેમ કે બે ક્રમિક સંખ્યા કીધું એટલે એક સંખ્યા એક્સ તો બીજી ક્રમિક એક્સ વત્તા એ બંનેના વર્ગોનો સરવાળો 365 છે તો એક્સ નો વર્ગ એક્સ વર્ગ અને એક્સ વત્તા એક નો વર્ગ લઈ 365 લખ્યા વર્ગના અવયવ પાડી અને આપણે સમીકરણ મેળવવાનું છે. સમીકરણ મેળવ્યા પછી એના આપણે 3 ની 4 ની રીતે અવયવ પાડવાના અને બંને પદને 0 સાથે સરખાવીએ એટલે x બરાબર -14 અને x બરાબર 13 મળ્યા. પણ આપણને શરત આપેલી છે કે ક્રમિક ધન પૂર્ણાંકો હોવાથી આપણે -14 લઈ શકતા નથી એટલે x બરાબર 13 મળશે અને બીજી સંખ્યા 13 માં એક ઉમેરતા આપણને 14 મળે છે. તો બંને જવાબ સાચા છે પણ આપણે મેળવવા પડશે ત્યારે જવાબ આપણે કરી શકીએ અથવા લખી શકીએ. નેક્સ્ટ દસમો દાખલો આપણે જોઈએ. હવે તો દસમો દાખલો એક કાટકોણ ત્રિકોણ નો વેધ એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો અહીંયા વેધ કોના પર આધાર રાખે છે? પાયા ઉપર. એટલે મેં કીધું ને એક માપ બીજા એટલે અહીંયા આપણે પેલા પાયાનું માપ ધારવાનું. વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે કાટકોણ ત્રિકોણ આપણને આપેલું છે. તો પેલા આકૃતિ બનાવો તો દાખલો સરળ થઈ જશે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ આ ખૂણો 90° નો હોય. ત્રિકોણ નો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો. પાયો ધારી લેવાનો કે ધારો કે પાયાનું માપ એક્સ તો વેધ કેટલો આવશે? એક્સ ઓછા 7 સેમી નાનો હોવાથી અને કર્ણનું માપ છે 13. હવે આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણી શકીએ. હવે આપણે અહીંથી કિંમત ધારીશું. પેલા ધારો કે પાયાનું માપ બરાબર એક્સ સેમી. બીજી વાત કરી છે કે વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. તેથી વેધ બરાબર એક્સ -7 મળશે આપણને. હવે કર્ણનું માપ બરાબર 13 સેમી. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે
તેથી આપણે જોઈ શકીએ કે કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેદનો વર્ગ. હવે આમાં કિંમત લખીએ તો કર્ણની કિંમત આવશે 13 નો વર્ગ, પાયો એટલે x નો વર્ગ, વત્તા વેદ એટલે x માઇનસ 7 નો વર્ગ. વર્ગના અવયવ પાડતા 13 નો વર્ગ 169 બરાબર x વર્ગ વત્તા x વર્ગ ઓછા 7 દુને 14 x વત્તા 77 49. પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજી વત્તા બીજીનો વર્ગ. આ રીતે અવયવ પડશે આપણા. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તેથી x ને x 2 x નો વર્ગ ઓછા 14 x વત્તા 49 માઇનસ 169 બરાબર 0. જો x વર્ગ વત્તા x વર્ગ એટલે 2 x વર્ગ માઇનસ 14 x એમના પ્લસ 49 એમના 169 ને ફેરવા એટલે કેવા થઈ ગયા, માઇનસ થઈ ગયા. હવે બાદબાકી કરતા તેથી 2x નો વર્ગ માઇનસ 14x 169 માંથી 49 કાઢો, 9 માંથી 9 ગયા એટલે 0, 6 માંથી 4 ગયા એટલે 2, માઇનસ 120 બરાબર 0. જો અહીંયા 9 માંથી 9 ગયા એટલે 0, 6 માંથી 4 ગયા એટલે 2 અને 1 નો 1. હવે બધામાંથી 2 સામાન્ય કાઢતા તેથી x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. હવે 60 ના ભાગ પાડીને મારે 7 લાવવાના છે તો આપણને ખબર છે કે 12 5 60 અને 12 ને 5, 12 માંથી 5 ગયા એટલે 7 વચ્ચે, મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા પ્લસ. આ રીતે બે જવાબ મળે. તો તેથી ડાયરેક્ટ લખી શકું હું કે x માઇનસ 12 અને x પ્લસ 5 બરાબર 0. તમે જોઈ શકો છો કે 12 માંથી 5 ગયા એટલે 7 અને 12 પંચાને 60. સરવાળો એટલે મધ્યમ, સરવાળો કે બાદબાકી એટલે મધ્યમ પદ અને ગુણાકાર એટલે અંતિમ પદ મળે. આ અવયવનો નિયમ છે 3:4 નો. એ પ્રમાણે આપણે જોઈએ તો x માઇનસ 12 ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 5 ઇક્વલ ટુ 0. બે પ્રમાણે 0 લેતા બાજુ સાઈડ ફેરવતા x બરાબર 12 અથવા x બરાબર માઇનસ 5. આપણે જાણી શકીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં પાયાનું માપ છે માઇનસ હોઈ શકતું નથી, એટલે પાયાનું માપ ઋણ ન મળે, તેથી x બરાબર 12. આ કોનું માપ મળી ગયું, પાયાનું માપ. હવે અહીંયા હું વેદનું માપ લખું છું કે વેદ બરાબર x માઇનસ 7. તો જે પાયાનું માપ મળ્યું છે મને 12 માંથી 7 બાદ કરતા વેદ બરાબર કેટલા મળશે, 5 સેમી. ફરી વખત વિદ્યાર્થી મિત્રો તમને કહું કે આ બંને જવાબ હોય જ, પણ આપણે માઇનસ જવાબ ન સ્વીકારતા બીજો જવાબ ગોતવો પડશે અને શોધો, એ જ તમારા દાખલાની હાસી પદ્ધતિ છે. તો આ રીતે આનો પણ આપણે માપ મેળવી શકીએ છીએ. આપણા મગજમાં આખી બાબત સમજાઈ ગઈ છે કે પ્રથમ પાયાનું માપ, પાયા કરતા વેદ જે છે એ 7 સેમી નાનો છે એટલે વેદનું માપ, કર્ણનું માપ 13 આપેલું છે, પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર તમે આમ લખો તો પણ ચાલે, બાજુના માપ મૂકી એ બી સી કરી એસી સ્ક્વેર ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર લખો તો પણ તમને એનો જવાબ મળી શકે. ત્યાર પછી અવયવની રીતે આપણે શીખી ગયેલા છીએ, નિશાનીમાં કોઈ ભૂલ ન પડે એની ખાસ તકેદારી તમારે રાખવાની છે. નેક્સ્ટ છેલ્લે 11મો દાખલો આપણે જોઈએ. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. જો ત્યાં માટીની વસ્તુ બનાવવામાં આવે છે, એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસની ઉત્પાદન વસ્તુના બમણા કરતા ત્રણ વધુ. જેટલી વસ્તુની કિંમત છે એ બનેલી વસ્તુના ત્રણ ગણ બમણા કરતા એ ત્રણ વધારે છે. કોઈ પણ વસ્તુ બની
એની કિંમત જેટલી વસ્તુ બની એના બમણા કરતા ત્રણ વધારે છે, એટલે કિંમત જે છે એ વસ્તુ ઉપર આધાર રાખે છે. તો તે દિવસનો ઉત્પાદન ખર્ચ 90 હોય, એટલે વસ્તુની કિંમત ગુણ્યા ખર્ચ ઇક્વલ ટુ 90 થતો હોય, તો વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત શોધો. તો અહીંયા આપણને ખ્યાલ છે કે કિંમત જે છે વસ્તુ ઉપર આધાર રાખે છે, એટલે આપણે વસ્તુ ધારવી પડશે. તો ધારો કે વસ્તુની સંખ્યા બરાબર x, કેમ કે કિંમત જે છે એ વસ્તુની સંખ્યા કરતા, હવે કિંમત લખી આપણે, તો તેથી વસ્તુની ઉત્પાદન કિંમત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ છે. તેથી કિંમત શું આવશે, વસ્તુના બમણા કરો એટલે 2x + 3, આ આપણને વસ્તુની કિંમત મળી. હવે એક દિવસનો ઉત્પાદન ખર્ચ, એક દિવસનો ઉત્પાદન ખર્ચ રૂપિયા 90 છે. તો દાખલા તરીકે આપણે એમ કહેતા હોઈએ તો વસ્તુ ગુણ્યા કિંમત ઇક્વલ ટુ ખર્ચ, તો આમ લખી શકીએ કે વસ્તુની સંખ્યા, હું તમને સમજાય એટલા માટે લખું છું, આ લખવાની જરૂર નથી, ગુણ્યા વસ્તુની કિંમત ઇક્વલ ટુ કુલ ખર્ચ એક દિવસનો. તો વસ્તુની સંખ્યા એટલે એક્સ ગુણ્યા વસ્તુની કિંમત એટલે 2x + 3 બરાબર ખર્ચ એટલે 90. તો હવે આનું સમીકરણ બનાવતા આ બે નો ગુણાકાર, 2 x 2 = 3x + 3x = 90. એક એકુ એક એટલે 2 × 2 = x × x² + 3 × 3 = x = 90. તેથી કિંમત ફેરવતા 2x² + 3x - 90 = 0. હવે 90 ના ભાગ પાડીને મારે 90 અને 2 ના ભાગ પાડીને મારે 3 લાવવાના છે. 3 × 4 ની રીત પ્રમાણે જોવાનું તો 2 × 1 = 2, આના ભાગ પાડીએ તો 1590 બરોબર ને, હા 6 × 2 = 12, 15 × 1 = 15 પ્લસ લાવવાના છે એટલે મોટી સંખ્યા પ્લસ નાની સંખ્યા માઇનસ, આ રીતનું મળશે. તેથી 2 × 2 = 12 x + 15 x - 90 = 0. જો આ અવયવ પડે એટલે તમને ખ્યાલ રહે, આનો તમે ક્રોસ ગુણાકાર પણ લઈ શકો આ રીતે, 2 × 1 = 2 અને 15 × 90 = 2 × 2 = 12, 15 × 1 = 15. 15 માંથી 12 ગયા એટલે 3 વધ્યા, અને 15 ને 12 કરો એટલે 9 × 2 = 180 થશે. પાછા એ ફાઇનલ હોય છે, આ બે માંથી સામાન્ય, આ બે માંથી સામાન્ય, તેથી આ બે માંથી સામાન્ય કેટલા નીકળશે, 2x, વચ્ચે કેટલા x - 100, આ બે માંથી સામાન્ય કેટલા નીકળશે, 15, વચ્ચે x - 100 = 1590 - બે ની છે તમે જોઈ શકો છો, + + + = 0. તેથી એક ડાયરેક્ટ કૌંસ આવશે x - 100, બીજો બનાવેલો કૌંસ 2x + 15 = 0, બે કૌંસને 0 સાથે સરખાવતા તેથી x - 100 = 0, અથવા લખવું પડશે એમના કે 2x + 15 = 0. તેથી
एक्स बराबर कितना आवशे 100 अथवा एक्स बराबर माइनस 15 ना छेदमां 2। हवे वस्तुनी संख्या के वस्तुनी किंमत ऋण न होय शके एटले आपणे अस्वीकार करीए छीए के वस्तुनी संख्या ऋण न मळे, वस्तुनी संख्या आपने ऋण मळी शके नहीं, एटले वस्तुनी संख्या ऋण न मळे એટલે x બરાબર કેટલા મળશે 100 x બરાબર 100 આ વસ્તુની કિંમત સંખ્યા મળી ગઈ। હવે મારે વસ્તુની કિંમત ગોતવી હોય તો અહીં 100 મૂકો એટલે 100 2 12 12 ને 3 15 એટલે 15 મને મળી જશે બરાબર। હવે મારે એ તમે પૂર્ણ કરી લેજો। હવે હું તમને એ બતાવવા માંગુ છું કે આપણે જોવાનું છે કે બમણા કરતા 3 વધુ મળે તો વસ્તુની કિંમત 100 સંખ્યા 100 सना बमणा करो એટલે 100 2 12 12 વત્તા 3 15 થઈ ગયા। આ રીતે જવાબ આપણે સકાશી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આનો જવાબ લખવાનો બાકી છે। તમારે વસ્તુની સંખ્યા 100 મળી ગઈ, ઉત્પાદનની કિંમત બરાબર 2x વત્તા 3 લખી આમાં 100 કિંમત મૂકીને દાખલો તમારે પૂર્ણ કરવાનો રહેશે।